પોઈન્ટ ઓફ ઓર્ડર આવ્યા પછી વિક્રમ મેડમે ઊભા થઈને કહ્યું કે મને 10 દિવસથી આંગળી ઊંચી કરું છું પણ બોલવા ન દેતા, અને પછી અધ્યક્ષને જેમ તેમ બોલવા માંડ્યા. એટલે આ બાજુથી અમરીશભાઈ ઢેર એ એકદમ ધસી આવ્યા, કંઈક બોલવા માંડ્યા અને પછી ધસી આવ્યા. એટલે મને લાગે છે કે અધ્યક્ષને ખૂબ ખરાબ રીતે બધું બોલતા હતા અને અધ્યક્ષ પર એટેક કરવા જતા હતા. એ દરમિયાન સાર્જન્ટોએ આવીને એને પકડી લીધા. એટલે 5-10 સાર્જન્ટોએ પકડ્યા હશે પણ એટલા ધમપકડા કરે, ત્યાંથી છૂટી છૂટીને આ બાજુ આવે. એટલે મારી પાછળ જ પંચાલભાઈ હતા, એટલે એમને કીધું કે અધ્યક્ષને આટલું બધું તમે જેમ તેમ બોલો છો એટલે તમે આવું ના બોલો, અધ્યક્ષને આવું ના કહેવાય, એમ હાથ લાંબો કરીને કીધું. હવે એને જે સમજાયું હોય પણ એને ફરી દોડ્યા, સાર્જન્ટો એને લઈ ગયા અને તરત જ દુધાત બચ્ચે કૂદી પડ્યા, જેનો કોઈ વિષય હતો જ નહીં આમાં, અને એકદમ કૂદી પડ્યા. ને તરત એને માઇક કાઢ્યું જોરથી, આમ પેલા યમદૂત કેમ દોડીને આવે એવી રીતે એવું સ્પીડમાં આવીને માઇક ખેંચ્યું અને સીધું એટેક મારા પર લાગતો હતો, કારણ કે મારા ઉપર જ માઇક આવશે એમ મને એમ હમણાં છૂટું મારશે. એટલે હું તરત જ નમી ગઈ અને એટલે હું બચી ગઈ. એટ એ સ્પોટ જો હું આમ નમું નહીં તો સીધું મારા પર જ આવવાનું હતું. અને પાછળ એને પછી આ રીતે પંચાલને બાઇક માઇક વાગ્યું અને મને જોઈને તરત જ હર્ષ ત્યાંથી, હર્ષને એમ થયું કે મારા પર એટેક, એટલે હર્ષ ત્યાંથી દોડતો મારી બાજુ આવ્યો અને પછી તો એકદમ બધું મેચ થઈ ગયું. અને ખૂબ જ ભયંકર એમ કહી શકાય કે આટલા વર્ષોથી હું તો 25-1 વર્ષથી હું વિધાનસભામાં છું પણ આવું મેં ક્યારે જોયું. અને આવી રીતે એ કરતા હતા કે જે જાણે કોઈ જાતની મેનર વેનર તો ઠીક છે પણ ગુંડાગીરી કહી ગયા ને આપણે ચોખ્ખા શબ્દમાં, એવી ગુંડાગીરીનો જ એક આખો સિનેરિયો હતો. અને પાછળ જ સંગીતાબેન આવ્યા એકદમ, એને પણ થયું કે મને વાગ્યું. એટલે સંગીતા અને હર્ષભાઈ દોડતા આવ્યા તો આમ સંગીતાબેન ઊભા હતા ત્યાં પાછળ, ઓલાને અમરીશભાઈને બહાર લઈ ગયા સાર્જન્ટોથી, પાછલા બાણેથી દોડી અને પાછા અંદર આવ્યા અને સંગીતાબેનને ધક્કો માર્યો. એટલે સંગીતાબેન આમ ફરિયાદ ખબર પડી કે પાછળથી આવીને એટેક કરે છે. એટલે આવા બધા એકદમ આમ પેલું જનૂન ખુન્નસ કે હમણાં 2-3 જણને પતાવી દેશે એવા ખુન્નસ સાથેનો આ એટેક હતો. દુધાત અને અમરીશભાઈ બંને પહેલી જ વખત વિધાનસભામાં આવ્યા છે અને રણસંગ્રામમાં હોય એવું વાતાવરણ કરી દીધું, બહુ દુઃખદ છે અને આવા લોકો પણ કડક હાથે પગલાં લેવા જ પડે. નિમાબેન, એક આક્ષેપ કોંગ્રેસ તરફથી એવો થઈ રહ્યો છે કે ભાજપના ધારાસભ્યો દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા, ગાળો દેવામાં આવી, જેનાથી કોંગ્રેસ અગ્રેસિવ થયું, શું સ્પષ્ટતા છે? કોઈ વિષય જ નહોતો, હું પોતે એકદમ સોલિડ સાક્ષી છું. મારી ચેર પાસે અમરીશ જે દોડીને આવ્યા એ અમરીશભાઈ સીધા અધ્યક્ષને ગાળો દેતા હતા અને અધ્યક્ષ ઉપર એટેક કરવા જ જતા હતા. જો સાર્જન્ટો એને ના પકડ્યા હોય તો એ સીધા અધ્યક્ષની ચેર ઉપર ધસી જાય અને અધ્યક્ષને જ ઉપર એટેક કરે, એવો જ સીન હતો એકદમ. અને એટલે પંચાલભાઈએ એમ કીધું કે તમે આમ ના કરો, અધ્યક્ષને આવું ના કહેવાય, એવું એને હાથ લાંબા કરીને કીધું. બાકી કોઈ અપશબ્દ બોલ્યું નથી. પંચાલભાઈ તો મારી પાછળ ઘણા વખતથી બેસે છે, હું નથી સમજતી પંચાલભાઈને કોઈ